ગુજરાતમાં દારૂની હાલત ચાલો નાટક નાટક રમીએ તેના જેવી છે ગિફ્ટ સિટીમાં સરકારે હવે છૂટ આપી દીધી છે કે તમે આવો અને દારૂ પીઓ કારણ કે તમે વેપાર કરવા આવ્યા છો અને વેપારીઓને દારૂ પીવાની છૂટ છે એવું ગુજરાત સરકારે કહ્યું છે તો શું છે આખી ઘટના અને કેવા પ્રકારે આપણે એકબીજાની સાથે અને સરકાર આપણી સાથે નાટક નાટક રમીએ છે દારૂના મુદ્દે તેની વિગતે વાત કરીશું નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાતની દારૂબંધી અને ગુજરાતની દારૂબંધી માં ચાલતું દારૂબંધીનું નાટક જે આપણે ઓગણીસો સાહીઠથી ભજવી રહ્યા છીએ આ નાટકમાં તમે પણ છો આ નાટકમાં હું પણ છું આ નાટકમાં ભૂપેન્દ્રભાઈ પણ છે આ નાટકમાં પ્રજા પણ છે અને આ નાટકમાં સરકાર પણ છે અને બધા જ નાટક નાટક રમે છે કારણ કે બધાને એવું છે કે ગાંધી અને સરદાર આપણી સામે જોઈ રહ્યા છે એટલે આપણને આ નાટક રમવાની ફરજ પડી છે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે કદાચ આ નિર્ણયને કારણે આપણો જે દારૂનો દંભ છે તેમાં થોડે ઘણી અંશે ઘટાડો જરૂર થયો છે પણ અત્યારે આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય એક માત્ર એવો છે કે દારૂ તો દારૂ અંગે જે નિર્ણય લેવાયો ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં ત્યાં ભલે મહાત્મા મંદિર હોય કારણ કે મહાત્મા મંદિરનું મોડું ગિફ્ટ સિટી તરફ નથી એટલે ગાંધીજી આ તરફ નહીં જુએ ગાંધીજી દારૂના વિરોધી હતા કે ગાંધીજી દારૂના હિમાયતી હતા તેની ઉપર આપણે ચર્ચા કરીએ છીએ પણ ગાંધીજી અને સરદાર આપણને બાકી પણ ઘણું બધું કહી ગયા છતાં આપણે તે ન શીખ્યા અને માત્ર દારૂની વાત પકડી રાખી ગુજરાતમાં દારૂબંધી છે મેં મારા અગાઉના વિડીયોમાં પણ કહ્યું કે ગુજરાત સરકારે કેટલાક માલેતુજાર કેટલાક ઉદ્યોગપતિઓ કેટલાક રાજકારણીઓ કેટલાક અધિકારીઓ અને કેટલાય પત્રકારોને દારૂ પીવાની એક સરસ વ્યવસ્થા કરી આપી છે જેને કહેવામાં આવે છે હેલ્થ પરમિટ એટલે કે આ માલેતુજાર આ અધિકારીઓ આ ઉદ્યોગપતિઓ આ રાજકારણીઓને આ પત્રકાર ભયંકર બીમાર છે અને બીમારી એવી છે કે જે વિશ્વનો કોઈ ડૉક્ટર દવાથી મટાડી શકે તેમ નથી એમના માટે ઇન્ડિયન મેડ ફોરેન લિકર જ જવાબદાર છે અને તે જ સારવાર કરી શકે હા ફોરેન લિકર કોઈ મિત્ર આવતો હોય વિદેશથી બોટલ લઈ આવતો હોય તો વધારે સારી દવા થઈ શકે છે પણ તમે ગુજરાતમાં જ રહો છો અને તમારે દારૂથી દવા કરવી છે તો એની ચોક્કસ વ્યવસ્થા છે જેને આપણે હેલ્થ પરમિટ કહીએ છીએ તો પહેલાં હેલ્થ પરમિટ કેવી રીતના લેવી તેની શું પ્રોસિજર છે તે વિગતે સમજીએ તો જેને હેલ્થ પરમિટ લેવી છે એને સામાન્ય નિયમ એવો છે કે આ માણસ પહેલાં તો ચાલીસ વર્ષ કરતાં મોટી ઉંમરનો હોવો જોઈએ ચાલીસ વર્ષ કરતાં નાની ઉંમરનાને ના મળે તેવું નથી જો એ વગદાર છે એ માલિતુજાર છે અને એના સંપર્ક અને એના ફોન ગાંધીનગર સુધી થઈ શકે છે તો બધું જ શક્ય છે તો જે લોકોને આ હેલ્થ પરમિટ લેવી છે તેમણે સૌથી પહેલા એક ફોર્મ ભરવાનું હોય છે જેને પ્રાઇમરી ફોર્મ કહેવામાં આવે છે આ ફોર્મની અંદર આધાર કાર્ડ રહેણનો પુરાવો ફોટો સર્ટિફિકેટ સાથે પાંચ વર્ષના આઈટી રિટર્ન મૂકવા પડે છે એટલે કે ઇન્કમટેક્સ તમે કેટલો ભરો છો એ નશાબંધી અને આબકારી અધિકારી જોવા માગે છે કારણ કે તમને એવી દવા આપવાની છે જે બહુ મોંઘી છે ગુજરાતની અંદર આ સૌથી મોંઘી દવા છે ગુજરાતના ઘી કરતા પણ મોંઘી દવા છે ગીરના ઘી કરતા પણ મોંઘી દવા છે એ તમને આપવી હોય તો તમારી આર્થિક સક્ષમતા તપાસવા માટે તમારે પાંચ વર્ષના ઇન્કમટેક્સ રિટર્નની કોપી સાથે આપવાની છે હવે તમે એવું કહેશો કે અમે પૈસા પાત્ર છીએ પણ ઇન્કમટેક્સ નથી ભરતા કારણ કે અમને ચોરી કરવાની મજા આવે છે તો તમારી પાસે ગુજરાતમાં વીસ વીઘા જમીન હોવી જોઈએ જો તમે સાત બારના ઉતારમાં બતાડી દો કે તમારી પાસે વીસ વીઘા જમીન છે તો તમને આ ઇન્કમટેક્સ રિટર્ન બતાડવામાંથી મુક્તિ મળે છે આ જોયા પછી આપકારી અધિકારી એટલે કે પ્રોહિબિશન ઓફિસર નક્કી કરે છે કે તમને ફોર્મ આપી શકાય તેમ છે એટલે તમને એક ફોર્મ આપવામાં આવે હવે તમારે પૈસા ચૂકવવાની શરૂઆત થાય આ ફોર્મની કિંમત છે ચાર હજાર રૂપિયા આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમારે ચલણથી ચાર હજાર રૂપિયા ભરવાના છે આ ચાર હજાર રૂપિયા ભરો એટલે એમાં બે હજાર રૂપિયા પ્રોહિબિશન ઓફિસર પોતાની પ્રોસેસ ફી પેટે એટલે કે સરકારી તિજોરીમાં જ જાય છે અને બે હજાર રૂપિયા સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા પેટે બે હજાર રૂપિયા જાય છે આમ પહેલાં તબક્કે તમે ચાર હજાર રૂપિયા ભર્યા હવે આ ચાર હજાર રૂપિયા ભર્યા તમે ફોર્મ સબમિટ કર્યું પછી તમારે આ ફોર્મની સાથે એક મેડિકલ સર્ટિફિકેટ એટેચ કરવાનું હોય છે હવે આ મેડિકલ સર્ટિફિકેટ કોણ આપી શકે તો મેડિકલ સર્ટિફિકેટ કોઈ પણ એમડી મેડિસિન ડૉક્ટર આપી શકે તેમ છે આ ડોક્ટરે એવું સર્ટિફાય કરવાનું છે કેક્ષ વાય ઝેડ વ્યક્તિની એવી બીમારી છે કે તેમને એન્ઝાયટી છે તેમને ડિપ્રેશન છે તેમને હૃદયની બીમારી છે તેમનું કોલેસ્ટ્રોલ વધી જાય છે તેમને ઊંઘ નથી આવતી એવી પાંચ સાત બીમારીઓ છે જે એમડી મેડિસિન ડૉક્ટરને ખબર છે કે જે મન સાથે સંકળાયેલી છે અથવા દારૂ સાથે સંકળાયેલી છે એવી બીમારી લખી આપે બ્લડ ટેસ્ટ કરી આપે ઇસીજી લઈ આપે આ તમારે એટેચ કરવાનું છે આ પેટે તમારે જે કંઈ ખર્ચ થાય એ તમારે વ્યક્તિગત ભોગવવાનો છે જે સરકારી તિજોરીમાં જતો નથી તમે આટલું સબમિટ કરી દો એટલે નશાબંધી અને આબકારી જકાતના અધિકારી આ તમારું ફોર્મ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપે છે ત્યાં એક મેડિકલ ઓફિસર છે લાંબા સમયથી સદનસીબે એવા મેડિકલ ઓફિસર આવ્યા છે કે જે તમને દવા આપવા પેટે દારૂ આપવાની મંજૂરી આપે છે તેમને ખૂબ મબલક કમાણી થાય પણ આ ડૉક્ટરો પૈસા લેતા નથી એટલે તમારો ખર્ચ ત્યાં ડૉક્ટરનો ઘટે છે પણ નિયમ એવો છે કે ડૉક્ટર જ્યારે સાઈન કરે ત્યારે તમને એવું કહે કે ફી ભરી દો વીસ હજાર રૂપિયા ફી સિવિલ હોસ્પિટલના કાઉન્ટર ઉપર જઈને ભરો હવે તમે જેને ફી ભરી દો એવું કહેવામાં આવે છે ને ફી ભરવા જાઓ છો લોકોને ખબર નથી આ વીસ હજાર રૂપિયા સરકાર શેના લે છે તો સરકાર રોગી કલ્યાણ સમિતિના એટલે ગરીબ લોકોની જે સેવા કરે છે તે પેટે તમારી પાસેથી વીસ હજાર રૂપિયાનું દાન લે છે અને દાન આપનારને જ આ પરમિટ આપવામાં આવે છે એટલે પહેલાં તમે વીસ રૂપિયા આપ્યા એની પહેલાં તમે ચાર હજાર રૂપિયા આપ્યા એટલે હમણાં સુધી તમે ચોવીસ હજાર રૂપિયા ચૂકવી શક્યા છો પછી આ ફોર્મ પાછું નશાબંધી ઓફિસમાં આવે અને નશાબંધી અધિકારી તમને બોલાવે અને જાણે તમને અમેરિકાના વિઝા આપતા હોય તેવી તમારી આકરી પૂછપરછ કરવામાં આવે અને પછી નક્કી થાય કે અત્યારે પહેલું વર્ષ છે એટલે તમને બે યુનિટ એક યુનિટ આપવાનું અમે નક્કી કરીએ છીએ એટલે તે પેટે બીજા બે હજાર રૂપિયા ફી લેવામાં આવે એટલે કુલ સરકારી ફી લગભગ છવ્વીસ હજાર રૂપિયા થાય છે પણ જો બધું જ સરકારી ફી પ્રમાણે થતું હોત તો આ દેશની અંદર તમે અને હું ખુશ અને આનંદમાં હોત પણ તેવું થતું નથી અહીંયા બધાને જ રાજી રાખવા પડે છે ટેબલે ટેબલ એ બધા ખુશ રહે તે જોવું આપણી ફરજ છે કારણ કે સરકારી અમલદાર ખુશ નહીં હોય તો રાજ્ય દુઃખી થઈ જશે એટલે આ છવ્વીસ હજાર ફી ની સાથે અન્ય ખર્ચાઓ મળી શરતો લાગુ ફૂદરડી છે એ તમારું એજન્ટ જ બધું તમને કરી આપે છે અને લગભગ પંચાવનથી થી સાહીઠ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે એટલે તમે ગુજરાતમાં હવે કાયદેસર દારૂ પી શકો તેવા થઈ શક્યા તેવા તમને લાયક ગણવામાં આવે છે સારું થયું હમણાં હવે આ લોકોએ ફોર્મમાં સુધારો કર્યો પહેલા તો એવું લખવામાં આવતું હતું કે દારૂડિયાનું નામ દારૂડિયાના બાપનું નામ એ ફોર્મમાં હવે સુધારો થયો છે કારણ કે હવે હેલ્થ પરમિટ કહેવામાં આવે છે હેલ્થ પરમિટ તમને મળ્યા પછી તમે હોટલોમાં છે પણ ત્યાં એક નશાબંધી ઓફિસર હોય છે જે સતત તમારી ઉપર દુકાનદાર ઉપર ધ્યાન રાખતો હોય છે જ્યાં તમને વિદેશી દારૂ મળે છે અને આ દુકાનમાંથી તમે દારૂ ખરીદી શકો છો જેટલા યુનિટ તમારા પરમિટમાં લખ્યા હોય તે પ્રમાણે પણ એટલું યાદ રાખવાનું છે કે બહાર મળતા દારૂ કરતાં સરકારી પરવાનાનો દારૂ મોંઘો છે કારણ કે ગુજરાતની અંદર સિત્તેર ટકા ટેક્સ છે દારૂ ઉપર એટલે તમે બહારથી દારૂ ખરીદતા હોવ તમારા બુટલેગર પાસેથી દારૂ ખરીદતા હોવ તો તેના કરતાં અહીંયા સિત્તેર ગણી સિત્તેર ટકા વધારે કિંમત ચૂકવવી પડે છે હા એટલી ખાતરી છે કે આ દારૂ મિક્સિંગવાળો નહીં હોય એનું બૂચ ખોલીને એમાં નકલી દારૂ ભરવામાં નહીં આવ્યો હોય તો આ થઈ હેલ્થ પરમિટ થઈ હવે બીજી પરમિટનો એક પ્રકાર છે કે તમે ગુજરાત બહારથી આવો છો અને તમારે અહીંયા રોકાણ કરવાનું છે તમારે અહીંયા રોકાણ કરવાનું છે તો તમારું આધાર કાર્ડ તમે જ્યાં રહો છો તે વિસ્તારનો રહેઠાણનો પુરાવો તમે ટ્રેન પ્લેન બસ જમા આવ્યા છો તેની ટિકિટ અને તમે જ્યારે ગુજરાતમાં દાખલ થયા હશો ત્યારે તમારા મોબાઈલ ઉપર એક સરસ મેસેજ આવ્યો હશે વેલકમ ટુ ગુજરાત મોબાઈલ કંપનીનું બસ આટલું તમારે એ દારૂની દુકાનમાં નશાબંધી અધિકારી છે તેને જઈને બતાડવાનું એટલે તમને એ સો રૂપિયાની પરમિટ ઇશ્યુ કરે જેમાં તમને દસ દિવસ માટે એક યુનિટ દારૂ આપવામાં આવે હવે તમને સવાલ થશે કે એક યુનિટ દારૂ એટલે કેટલો એક યુનિટ દારૂ એટલે કે એક યુનિટ એટલે કે એક વિસ્કીની બોટલ એક યુનિટ એટલે ત્રણ વાઇનની બોટલ એક યુનિટ એટલે દસ બિયરની બોટલ તમને મળી શકે છે આ દસ દિવસનો કોટા થયો બહારથી આવનાર માટે તમે નવમાં દિવસે જઈને ફરી કહી શકો છો કે મારું રોકાણ વધ્યું છે તો ફરી પરમિટ ઇશ્યુ થાય છે વધુમાં વધુ ત્રણ વખત કે એટલે કે એક મહિના સુધી આ પરમિટ ઇશ્યુ થઈ શકે છે હવે તમે વિદેશમાં રહો છો અને તમે વિદેશથી આવો છો તમારી પાસે વિદેશી પાસપોર્ટ છે તો તમને ભારતની અંદર એટલે કે ગુજરાતની અંદર આવ્યા પછી તમને એક વર્ષની પરમિટ ઇશ્યુ થાય જેની ફી પચીસો રૂપિયા છે અને તેમાં તમને મહિનાના ચાર યુનિટ દારૂ મળે છે પણ તમારી પાસે વિદેશી પાસપોર્ટ હોવો જરૂરી છે તમારી પાસે ભારતનો પાસપોર્ટ છે તો તમને આ પરમિટ મળી શકતી નથી ત્રીજી એક પરમિટ છે કે તમે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આસામ ઓરિસ્સા ગમે ત્યાંથી એક કંપનીના માણસો ગુજરાતમાં ભેગા થાય છે અને એક તેમની બિઝનેસ કોન્ફરન્સ છે આ બિઝનેસ કોન્ફરન્સમાં તમે એક હોટલમાં દારૂ પીરસવા માગો છો તો તેને ગ્રુપ પરમિટ કહેવામાં આવે છે ગ્રુપ પરમિટ નશાબંધી ઓફિસમાં તેની માટે તમારે એપ્લાય કરવાનું હોય છે કેટલા લોકો ત્યાં હાજર રહેશે તેના પુરાવા આપવાના હોય છે જે હોટલમાં ઉતર્યા તેનો પુરાવો આપવાનો હોય છે અને તેના આધારે ગ્રુપ પરમિટ પાંચ હજાર રૂપિયામાં ઇસ્યુ થાય છે એમાં શરત એટલી જ છે કે તમારી પાર્ટી ચાલતી હોય ત્યારે નશાબંધી અધિકારી ત્યાં સુપરવિઝન કરી શકે છે તપાસી શકે છે કે જેટલા લોકોને દારૂ પીવાની મંજૂરી આપી એટલા લોકો જ દારૂ પીવે છે બારનું કોઈ તો નથી તેમાં પણ એક સમય છે કે તમારે દારૂ સાંજના આઠથી રાતના અગિયાર વચ્ચે પૂરો કરવાનો હોય છે તો આ છે આપણું દારૂબંધીનું નાટક નાટક હવે નક્કી કરવાનું છે તમારે કયા નાટકમાં હિસ્સો લેવો છે અને દારૂ પીવો છે તો મોજ કરો ભારત માતા કી જય તો આ છે નવજીવન ન્યૂઝ તમને આ સ્ટોરી કેવી લાગી તમારા કોમેન્ટ બોક્સમાં લખો તમારા પ્રશ્નો હોય તો તે પણ લખો અમે પૂછીશું સરકારને તમારા પ્રશ્નોના ઉત્તર તો અત્યારે મને અને મારા સાથી હિતેશ તમને રજા આપો નમસ્કાર